શ્રી કૃષ્ણ આપણે અવળાશી ઉપરથી કાનો લઈ અને વ શીખ્યા, ત્યારબાદ લ, અળ, બ, ભ. આજે આપણે અવળોશી લઈ અને ત શીખીશું. અવળોશી આડો લીટો ત, એટલે ત બનશે. અવળોશી આડો લીટો ત. વાલીશ્રી આપે જમણા પેજ ઉપર આપના બાળકને આ બધા જ ખાનાની અંદર ત લખી આપું, બોલતા બોલતા લખું, એટલે બાળક એની મેળાએ ભૂલશે. ઓડોશી આડો લીટો ત, ઓડોશી આડો લીટો ત, અને બોલતા બોલતા લખવાનું. અને બરોબર પરફેક્ટ જ ઘૂંટવાનું, એટલે અક્ષરના વણા સારા થશે. તો હવે આવી રીતે તો ઘૂંટાઈ જાય, ત્યારબાદ ડાબા પેજ ઉપર વાલીશ્રી આપે એક ખાનામાં ત લખી આપો, એટલે બાળકી માથે એની મેળે મેળે લખશે.